દીવમાં જવાહર નવોદય વિદ્યાલયમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન. દીવ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 12 CBSE બોર્ડ સાયન્સ એ ગ્રુપ, બી ગ્રુપ, આર્ટ્સ અને ધોરણ 10માં બેસ્ટ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોનું વિદ્યાલયના પ્રિન્સિપાલ પ્રશાંત સાહેબે પુષ્પગુચ્છ અને ગિફ્ટ આપી સન્માન કર્યું અને ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવી. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા. તમારું નામ? સોલંકી નિયતિ મહેશ. તમે 12th આર્ટ્સમાં પ્રથમ નંબર આવ્યા છો નવોદય વિદ્યાલયમાં, કેવું લાગે છે? હું બહુ ખુશ છું. મારી મહેનતની પાછળ મારી મમ્મી પપ્પાની મહેનત અને અમારા સ્કૂલના પ્રિન્સિપલ સર અને ટીચર્સની પણ મહેનત છે, જેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં હું પ્રોફેસરની તૈયારી કરવા માંગુ છું. કોઈ મેસેજ આપવા માંગો છો સ્ટુડન્ટને? હાર્ડવર્ક કરવું બહુ જરૂરી છે અને કન્ટિન્યુઅસલી પઢાઈ કરવી પણ બહુ જરૂરી છે, જેનાથી આપણે બધી પાછળની વસ્તુ પણ યાદ રહે, મહેનત કરતા રહેવી જરૂરી છે. તમારું નામ? મારું નામ સુકતરિયા ભૂમિ હરકચંદ છે. તમે સ્ટાન્ડર્ડ 12th CBSE બોર્ડમાં બી ગ્રુપમાં ફર્સ્ટ આવ્યા છો, કેવું લાગે છે તમને? મને આજે બહુ ખુશી મહેસૂસ થાય છે કે મેં જેટલી મહેનત કરી હતી એની સફળતા મને આજે મળી
અને હું બહુ ખુશ થાઉં છું. અને આનો જે શ્રેય છે મારા નવોદય વિદ્યાલયના બધા ટીચર્સને જાય છે. અને એના પછી હું મારા માતા પિતાને બીજો શ્રેય આપવા માંગી કે એમણે મને સપોર્ટ કર્યું, અને મારા ટીચર્સે પણ મને બહુ સપોર્ટ કર્યું છે. અને અમારા જેએનવીના જે પ્રિન્સિપલ સર છે પ્રશાંત ચાફલે સર, એને બી અમને બહુ સપોર્ટ કર્યા છે. અમારા માટે બહુ એમણે બી મહેનત કરી છે, જેની કારણે આજે અમે એટલા સફળ થયા છે. ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં હું એક બેસ્ટ ડોક્ટર બનવા માંગુ છું. કોઈ મેસેજ આપવા માંગો છો સ્ટુડન્ટ્સને? સ્ટુડન્ટ્સને હું એક જ મેસેજ આપવા માંગીશ કે નિરંતર મહેનત કરતા રહો, જેથી કરીને બસ મહેનત કરવી જોઈએ, પરિશ્રમ કરતા રહેવાનું, પણ સફળતાની ચિંતા નહીં કરવાની. જો પરિશ્રમ અગર બહુ જોશથી કરવામાં આવશે તો સફળતા તો મળી જ જવાની છે. તમારું નામ? ધ્વનિકા કિશન. તમે સ્ટાન્ડર્ડ 10th માં ફર્સ્ટ નંબર આવ્યા છો નવોદય વિદ્યાલયમાં, કેવું લાગે છે તમને? મેં બહુ ખુશ છું, મને બહુ પ્રાઉડ ફીલ થાય છે, જેનું શ્રેય મારા વિદ્યાલયના બધા શિક્ષકો, મારા પેરેન્ટ્સ અને મારા ફેમિલી મેમ્બર્સને જશે, જેઓએ હંમેશા મને સપોર્ટ અને મોટિવેટ કર્યો. ત્યારે પણ એવું ફીલ ના થવા દીધું કે તારથી ન થાય, હંમેશા એવું જ કહ્યું કે થઈ જશે, કરી લેશે. ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં હું એક બેસ્ટ કાર્ડિયોલોજીસ્ટ બનવા માંગીશ.